વલસાડ જિલ્લા વાપી ખાતે 21st સેન્ચુરી હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્પિટલને રેમડેસિવિરના ઇન્જેક્શનની વધુ કિંમત લેવા બદલ નોટિસ પાઠવી હોસ્પિટલની માન્યતા કેમ રદ ન કરવી તે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસો મંગાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે ખુલાસો માંગતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. હાલમાં વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસની મહામારીમાં ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શનની નક્કી કરાયેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતા હોવાનું ધ્યાનમાં આવતા મેડિકલ કોલેજ વલસાડના મેડિકલ ઓફિસર ડોક્ટર શીતલ ખરેડિયા, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર કેજે પટેલ અને વીડી પટેલ તેમજ પોલિટેકનિક કોલેજના લેક્ચરર એચવી રાણા અને પોલીસની ટીમે વાપી ખાતેના સેન્ચુરી હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસની મહામારી ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસે રેમડેસિવિર ઇન્જેક્શનની નક્કી કરાયેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતા હોવાનું ધ્યાનમાં આવતા મેડિકલ કોલેજ વલસાડના મેડિકલ ઓફિસર ડોક્ટર શીતલ ખરેડિયા, ખોરાક અને ઔષધ નિયમનના તંત્ર ફૂડ સેફટી ઓફિસર કેજે પટેલ અને વીડી પટેલ તેમજ પોલિટેકનિક કોલેજના લેક્ચરર એવી રાણા અને પોલીસની ટીમ વાપી ખાતે 21st સેન્ચુરી હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.